પુત્રા દાદા આશ્રમ તરીકે આ સ્થાન પ્રખ્યાત છે. અત્યારે જે બારે સમાધિ છે પુત્રા દાદાની, એ આજથી આશરે 600-700 વર્ષ જૂની સમાધિ છે. એ લાખા વણજારાનો કૂતરો અને એનો ઇતિહાસ જે છે. મિત્રો, આપણા ભારતમાં પાડો પણ પીર થઈને પૂજાય છે. અરે, માલિકને બચાવવા માટે બંદૂકની ગોળી ખાઈને એક બળદનું પણ મંદિર બની જાય છે. તો આવી શ્રદ્ધા સાથે ભાવનગર જિલ્લાના સોનગઢ પાલિતાણા રોડ પર કૂતરા દાદાનું મંદિર આવેલું છે. કહેવાય છે ને કે આપણા ભારતમાં બધા જ લોકો દેવી દેવતા ઉપર શ્રદ્ધા રાખે છે, અને એટલા જ માટે મોટે ભાગે લોકો મંદિરમાં જઈને બાધા માનતા રાખતા હોય છે, અને દરેક દેવી દેવતાઓ પણ આશીર્વાદથી ભક્તોના દરેક કામ કરતા હોય છે. તો આજે આપણે એવા જ એક કૂતરા દાદાના મંદિર વિશે જાણવાના છીએ. આ મંદિર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના જસપરા ગામના પાટિયા પાસે એક જીવસેવા તીર્થધામ નજીક આવેલું છે. આ કૂતરા દાદાના મંદિરમાં માનતા માનવાથી લોકોની ગમે તેવી ઉધરસ મટી જાય છે. ઉધરસ મટી જતાં અહીંયા ભક્તો પ્રસાદીમાં ગાંઠિયા ચડાવે છે, અને આ ગામના બધા જ લોકો જ્યારે નવી વાવણી થાય પછી ચોખા જારે છે, અને જો કોઈ આમ ન કરે તો તેમને કૂતરા દાદા પણ પરસો આપે છે. તો મિત્રો, આવો આપણે આ કૂતરા દાદાના ઇતિહાસ વિશે વાત કરીએ. આ મંદિરમાં કૂતરા દાદાનો ઇતિહાસ અંદાજિત 600-700 વર્ષ જૂનો છે, જેમાં લાખો વણઝારો અને તળાજાના ધરણ શેઠની વાત છે. લાખો માલ સામાનની હેરફેરનું કામ કરતો હતો. એક વખત લાખો વણઝારો પાલિતાણા નજીકના વિસ્તારમાં આવ્યો ત્યારે તેને અચાનક પૈસાની જરૂર પડી, એટલે તેઓએ શેઠ પાસે પૈસા માંગ્યા. શેઠે કહ્યું કે લાખા, હું તને પૈસા તો આપું, પણ તારે કંઈક વસ્તુ મારી પાસે ગીરવે મૂકવી પડે. ત્યારે લાખા વણઝારા સાથે આવેલ તેના ખૂબ જ વફાદાર કૂતરાને શેઠ પાસે મૂકવાની વાત કરે છે. શેઠને પણ વિશ્વાસ હતો કે લાખો વણઝારો તેના વફાદાર કૂતરાને લેવા જરૂર આવશે, અને શેઠે લાખા વણઝારાને પૈસા આપી દીધા. લાખો વણઝારો આ પૈસા લઈને નીકળ્યો અને તેમના કૂતરાને ત્યાં જ મૂકીને જતો રહ્યો. લાખા વણઝારાએ શેઠને કહ્યું કે એક મહિના પછી હું આવીશ અને તમને પૈસા આપીશ અને આ કૂતરાને લઈ જઈશ. થોડા દિવસ પછી શેઠના ઘરે ચોરી થઈ, અને એ સમયે આ કૂતરાએ ચોર પકડવામાં તેની મદદ કરી, અને શેઠના કરોડો રૂપિયા આ કૂતરાએ બચાવી લીધા. શેઠ કૂતરાની આ વફાદારી જોઈને ખૂબ જ ખુશ થયા, અને તેને થયું કે હવે મારે આ કૂતરાને તેના માલિક પાસે મોકલી દેવો જોઈએ. ત્યારે શેઠે લાખા વણઝારાને એક ચિઠ્ઠી લખી કે મારે તારા પૈસા જોતા નથી, આ તારા કૂતરાએ મારા કરોડો રૂપિયા બચાવ્યા છે, આથી તારો એક રૂપિયો મારે જોઈતો નથી, અને આજથી હું આ કૂતરાને છૂટો કરું છું, અને ચિઠ્ઠી કૂતરાના ગળે બાંધી દીધી અને શેઠે કૂતરાને છોડી મૂક્યો. કૂતરો તો રાજી થઈને તેના માલિકને મળવા માટે ઝડપથી દોડ્યો. આ બાજુ બન્યું એવું કે લાખા વણઝારા પાસે પૈસા થયા, અને એને થયું કે મહિનો પૂરો થાય તે પહેલાં લાવ, શેઠને હું પૈસા આપી આવું. પૈસા લઈને તેઓ શેઠ પાસે નીકળ્યા, અને રસ્તામાં કૂતરો સામે મળ્યો. આ જોઈને લાખાને એવું થયું કે શેઠ પાસેથી ભાગીને આ કૂતરો આવ્યો છે અને મારી આબરૂના કાકરા કરી નાખ્યા, અને લાખો વણઝારો કૂતરા સામેથી મોં ફેરવીને શેઠ પાસે જતો રહ્યો. આ જોઈને કૂતરાને બહુ દુઃખ થયું અને એક પથ્થર સાથે માથું પટકીને પોતાનો જીવ આપી દીધો. ત્યાંથી લાખો વણઝારો શેઠ પાસે પૈસા આપવા ગયો, અને ત્યાંથી શેઠે બધી વાત કરી તો લાખો વણઝારો રડવા લાગ્યો. જ્યાં કૂતરાએ તેનો જીવ ગુમાવ્યો હતો ત્યાં લાખો વણઝારો આવ્યો અને કૂતરાની સમાધિ બનાવી. ત્યારથી આ સમાધિ આપણને અહીંયા જોવા મળે છે. તો મિત્રો, કૂતરા દાદાના આ મંદિરે અત્યારે હજારો લોકો દર્શન કરવા આવે છે, અને જે ભક્તોને ઉધરસ થઈ હોય માત્ર ગાંઠિયા ચડાવવાની માનતા કરે છે, અને તેની ઉધરસ સદાય માટે મટી જાય છે, અને લોકો હોંશે હોંશે અહીં કૂતરા દાદાને ગાંઠિયા ચડાવવા માટે આવે છે. ત્યારબાદ મિત્રો, અહીં આવેલ જીવસેવા તીર્થધામ આશ્રમની મુલાકાત લીધી તો અમને જાણવા મળ્યું કે આશ્રમમાં માનવથી લઈને દરેક જીવની સેવા કરવામાં આવે છે. આશ્રમમાં ઘણા બધા કૂતરાઓ, ગાય અને પક્ષીઓની ખૂબ જ સેવા કરવામાં આવે છે. આ જીવો માટે ખાવા પીવાની તેમજ સુંદર રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને એક બગીચો પણ છે જેમાં બાળકો માટે રમવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. મિત્રો, અહીં એક ગૌશાળા પણ આવેલી છે. આ ગૌશાળામાં 16 જેટલી ગાયો છે, જે ગાયોના છાણમાંથી ગોબર ગેસ બનાવવામાં આવે છે. છાણ ગૌમૂત્રમાંથી ઘણી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે, જેમાં ફિનાઇલ, દંતમંજન, શુદ્ધ ગૌ અર્ક, અગરબત્તી અને દેશી ખાતરનો સમાવેશ થાય છે. તો આવો મિત્રો, આ જીવસેવા આશ્રમના મહાન શ્રી મુકેશગીરી બાપુ પાસેથી વધારે વિગત જાણીએ. કૂતરા દાદા આશ્રમ તરીકે આ સ્થાન પ્રખ્યાત છે. આમ તો મૂળ આખી જે આપણી જે ભારતીય પરંપરા સંસ્કૃતિ જે રહી છે કે જીવ સેવાય શિવ સેવાય હોય, એનો સિમ્બોલ છે અમારો આ સંસ્થાનો. આપણા ધર્મમાં કીધો છે પ્રાણી માત્રની અંદર સદભાવના હો, એ દરેક પ્રાણીઓને પણ આપણે અંદર પરમાત્માનો વાસ છે એવું માનતા હોઈએ છીએ. અત્યારે જે બારે સમાધિ છે કૂતરા દાદાની, એ આજથી આશરે 600-700 વર્ષ જૂની સમાધિ છે. એ લાખા વણઝારાનો કૂતરો
અને એનો ઇતિહાસ જે છે અત્યારે 7મા ધોરણમાં હિન્દીમાં એનો પાઠ પણ આવે છે. ને એ કૂતરાની જે વફાદારી છે એ વફાદારીને લઈ અને એણે એક જીવ આપ્યો અને એની સમાધિ થઈ અને લોકો અત્યારે એને દેવ તરીકે પૂજે છે. આપણા ધર્મની અંદર આપણે જોઈએ તો શ્રદ્ધા છે એ મહાન છે. દેવને આપણે પૂજીએ છીએ, આપણે કોઈપણ ન્યૂઝપેપરમાં કે કોઈ છાપામાં કે કોઈપણ જગ્યાએ કંઈક ફોટો આવતો હોય છે આપણે માનતા હોય એવી દેવી દેવતાનો, તેનું કટિંગ કરી અને આપણે આપણને જ્યાં ગમતું હોય ત્યાં લગાવીને એને દીવાધૂપ કરતા હોઈએ છીએ. ભગવાનમાં બિરાજમાન જે મૂર્તિઓ પથ્થરની છે આપણને ખ્યાલ છે, છતાં એની અંદર જ્યારે પ્રતિષ્ઠા થાય છે, પ્રાણ પુરાય છે, ત્યારે એ મૂર્તિઓ છે એ આપણને આપણી જે પરંપરા છે ને સનાતન સંસ્કૃતિ એની અંદર એ બધાને પૂજનીય ગણવામાં આવ્યા છે. અને બધા જે આત્મા છે સો પરમાત્મા જેને આપણે કહીએ એ રીતે માનવામાં આવે છે. તો એવી રીતે અહીંયા એક સમાધિ છે, લોકો એમને શ્રદ્ધાથી માને છે. પણ છતાંય તે અત્યારના સમયમાં લોકો એ શ્રદ્ધાને પછી અંધશ્રદ્ધામાં નોવલી કરી નાખે એવા અમારા પ્રયત્ન રહેતા હોય છે. લોકોને આપણી જે વૈદિક પરંપરાનું જે સનાતન સંસ્કૃતિનું જે જ્ઞાન છે એ અહીંથી પીરસવામાં આવે છે. હાલના તબક્કે જે કાંઈ સમાજને જરૂરી છે એવું પણ માર્ગદર્શન અહીંથી પૂરું પડે છે. રાષ્ટ્રભાવના માણસમાં બની રહે, ધર્મભાવના બની રહે એવા પૂરા પ્રયત્ન કરતા હોય છે. અમારે અહીંયા અમૃતા ગૌશાળા કરીને ગૌશાળા છે, એની અંદર નાના મોટા 16 ગૌમાતાઓ છે. એના દ્રવ્ય એટલે કે ગૌમૂત્રના છાણમાંથી ન અમે ઘણી બધી વસ્તુઓ પણ બનાવીએ છીએ. ફિનાઇલ છે, દંતમંજન છે, ખાતર છે, ધૂપબત્તી છે, આવી જાત જાતની યજ્ઞ માટેના છાણા છે, આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. લોકોને વધારે વધારે પ્રાકૃતિક ખેતીકોર માણસ વળે એની માટે અમે અહીંયા જીવામૃતથી માંડીને ગૌકૃપામૃતને એવું બધું તૈયાર કરીએ છીએ. લોકોને વિના ચાર્જે બધાને આપીએ છીએ, માણસો એ બાજુ પાછા વળે એવું વાપરતા થાય એવી ભાવના છે. અહીંયા ત્રણેય ટાઈમ હરિહરના હાથ પડે છે. રોટલાને ઓટલાની જે આપણી પરંપરા છે દેહણ જગ્યાઓની, એ પરંપરાને જાળવી રાખવાના પ્રયત્ન કરીએ છીએ. અમારા પરમ પૂજ્ય પિતાશ્રી કહેતા કે ટુકડો ત્યાં હરી ઢોકડો, એટલે એ સૂત્રને ધ્યાનમાં રાખી અને આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. વધારે ને વધારે લોકો, મેં કીધું એમ, ધર્મને રાષ્ટ્રકોર વળે આવી વધારે ભાવના હોય છે અમારી. નીચેના મેદાનમાં અત્યારના સમયમાં છોકરાઓ બધા ફોરેસ્ટની અંદર કે મિલિટરીમાં જવા કે હેડક્વાસ્ટરમાં જવા માટેની તૈયારી કરતા, તો એનું પણ એક સરસ મજાનું મેદાન બનાવ્યું છે. ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડા માટેનું, એટલે જે થાયતા હોય એ બધા જ પ્રયત્નો આ સંસ્થા દ્વારા અમે કરીએ છીએ. અને લોકોને આ યુટ્યુબના માધ્યમથી પણ અમે એવો સંદેશો પહોંચાડીએ છીએ કે તમે તમારા સંતાનોને વ્યસન અને ફેશનથી દૂર રાખો. આપણી જે વૈદિક પરંપરા છે, ભારતીય સનાતન સંસ્કૃતિ, એ બાજુ વધારે જોડાયેલા રહે. સંપત્તિ જરૂરી છે પણ એના કરતાં વધારે સંસ્કાર જરૂરી છે. તો એ બાજુ આપણો સમાજ એ પાછો આવે, વળે અને ધર્મકોર વધારેમાં વધારે લોકોને જોડે, તો જેથી કરીને ભારતને આપણે જે મહાસત્તા બાજુ લઈ જવું છે, ભારત માતાને પરમ વૈભવના શિખરે બેસાડવા છે, એમાં આપણે બધા આપણે પૂરેપૂરા ઉણા ઉતરશું એટલા માટે આપણે પ્રયત્ન કરવાના છે. આપણી આ ફરજ છે. ભારત માતા કી જય, જય ભોલેનાથ. ત્યારબાદ શ્રી મુકેશ ગિરી બાપુએ વધુમાં જણાવ્યું કે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના માત્ર 4000 સાધુઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં આપણા જસપરા ગામ પાસેના જીવ સેવા તીર્થધામના મહંત શ્રી મુકેશ ગિરી બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમનું સન્માન પણ કરાયું હતું. તેમજ પાવાગઢમાં 51 શક્તિપીઠની સ્થાપના દિવસે પણ બાપુને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં પણ તેઓએ હાજરી આપી હતી, જે આપણા ભાવનગર જિલ્લા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે. તો મિત્રો, કુતરા દાદાના મંદિર સાથે આ જીવ સેવા તીર્થધામના મહંત શ્રી મુકેશ ગિરી બાપુના આશીર્વાદ પણ લેવા જોઈએ. કુતરા દાદાના મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને કુતરા દાદા તે લોકોના કામ પણ કરે છે. તો આ પવિત્ર તીર્થધામના દર્શન કરવા તમે ક્યારે જવાના છો તે અમને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય કુતરા દાદા. મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે અમારી ગજબ ગુજરાત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલનું આઇકોન પણ દબાવો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.